आईटी जाणवा जोवा मळशे। अमदावाद में इंटरनेशनल लिटरेचर फेस्टिवल नु आयोजन करवामां आव्युं छे, ज्यां देश विदेश नु साहित्यनी मजा माणी शकाय छे। साहित्य अने मानव विकास थीम उपर योजायेला आ कार्यक्रममां देश विदेशना सौथी वधु वक्ता पेनल चर्चा नाटकों कविता पठन करशे। आजना आधुनिक जमानामां लोको साहित्यथी विमुख थई रह्या छे, त्यारे आ प्रकारनो कार्यक्रम खूब ज उपयोगी बने छे। અમે આ વખતે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ જે છે અમે આ જંગલ જેવી ટેકરામાં રાખવા માંગતા હતા, એટલા માટે લોકોને પર્યાવરણનું એક થોડા વિશેષ જ્ઞાન થાય। આ વખતે આઠમો ભાગ થાય છે, આઠ વર્ષનું ચાલે છે ગાંઠ। આ વખતે અમે હ્યુમન ડેવલપમેન્ટનું સબ્જેક્ટ એટલા માટે જાણીબુજીને રાખેલા છે, કેમ કે અમે એવું કહેવા માંગીએ છીએ લિટરેચર મતલબ ફક્ત નથી કે પુસ્તકો, લિટરેચર આર્ટ હોય, લિટરેચર પેઇન્ટિંગ હોય, લિટરેચર ડ્રામા હોય, લિટરેચર કાવ્ય હોય, લિટરેચર તમારા ધાર્મિક પુસ્તકો હોય, અને જુદી જુદી રીતે લોકોની અંદર જે પ્રક્રિયા અને માનસિક પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા જે વિચારો છે એને અમે લિટરેચર કહીએ છીએ। એ વિચારો એવી રીતે ના બને કે એક આપણા તરાપો બની જાય, આ વિચારથી કંઈ અવરોધ થાય એવું પણ ના બનવું જોઈએ, અને ભવિષ્યમાં કઈ પ્રકારની લિટરેચરથી માનવ વિકાસનું અંક વધે અને ગયા સમયમાં કઈ રીતે લિટરેચર માનવ વિકાસને રૂંધેલા હતા, વર્લ્ડ વોર વન બોલો, વર્લ્ડ વોર ટુ બોલો, બ્લેક આફ્રિકન મુવમેન્ટ બોલો, લિબર્ટીઝ બોલો, ડેમોક્રેસી બોલો, આ જે બધા નવા નવા આઈડિયા છે લિટરેચરથી ઉત્પન્ન થયેલા છે, કોલોનિયલ ઇન્ડિપેન્ડન્સ, ગાંધીજીના સ્પીચીસ, એ બધા લિટરેચરથી ઉત્પન્ન થયેલા અમારા ઇન્ડિપેન્ડન્સનો ભાગ પણ છે। તો હવે હવેના દિવસોમાં જ્યારે માનવીય વિકાસ થતું જાય છે, સંતુલિત વિકાસની જરૂરિયાત છે, જુદા જુદા પ્રકારની જે આપણા વિસ્મિતો છે એને બાજુમાં મૂકીને આ લિટરેચર કેવી રીતે આગળ આપણાને ધપાવી શકે અને કેવી રીતે આ અત્યારે જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે બને છે, તમે ઇઝરાયલ બોલો, સાઉથ અમેરિકા બોલો, યુરોપ બોલો, આફ્રિકા બોલો, એ બધા લિટરેચરનું એક ભાગરૂપે આ લોકોની અમુક માનસિક રીતે આ લોકોની રૂઢી ચિંતાઓ અથવા માનકીય જે વિકાર છે, આમ હું કહું વિકાર, એના લીધે આ બધું અસ્તિત્વનો મુદ્દો ચાલે છે। નહીં, બહુ અચ્છી વાત હે, સાહિત્ય મહોત્સવ હો રહા હૈ ઓર આઠમા સંસ્કરણ હૈ અહેમદાબાદ અંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ કા, ઓર પૂરે દેશ મેં આજકલ યે સાહિત્ય મહોત્સવ, નાટ્ય મહોત્સવ, સિનેમા મહોત્સવ, કલા મહોત્સવ, યે સબ ચલ રહા હૈ, તો બહુ અચ્છી વાત હૈ, ઇસસે સમાજ કો એક જાગૃતતા મિલેગા, સાહિત્ય કે બારે મેં જાનને કો મોકા મિલેગા कि किस तरह का साहित्य पढ़ना चाहिए, किस तरह की कहानियाँ, किस तरह का उपन्यास, किस तरह की कविताएँ, किस तरह की बातचीत होनी चाहिए, किस तरह की चर्चाएँ, किस तरह की गोष्ठियाँ, तो ये सारी बातें बहुत आवश्यक है जानना। तो उस तरह का ये है, मैं पहली बार अहमदाबाद आया हूँ इस साहित्य महोत्सव में और मुझे बड़ा अच्छा लग रहा आके। अभी अभी उद्घाटन हुआ है, अभी मेरा सत्र भी है, तो ये अपने आप में एक अलग अनुभव है, चूँकि मैं थिएटर से हूँ और बिना साहित्य के थिएटर है नहीं, साहित्य का ही उत्कृष्ट रूप है नाटक, तो हम नाटक से ही हैं और वही करते आ रहे हैं पिछले 40 सालों से। આણંદ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના સફાઈ કામદારોને સરકારની યોજનાઓની જાણકારી આપવા કાર્યક્રમનું આયોજન